મને ખૂબ આનંદ અને ગર્વની લાગણી થાય છે કે આપણી ઉત્તર ગુજરાતની એકમાત્ર ખૂબ જ લોકપ્રિય પ્રથમ અને સાતત્યથી ભરેલી સતત ચાલતી રહેલી સતત નવા ન્યૂઝ લોકોને પીરસતી રહેતી એવી બીકે ન્યૂઝ ચેનલ 19 વર્ષ પૂરા કરીને 20મા વર્ષમાં પ્રવેશ કરી રહી છે. એ માટે હું એના જે સંસ્થાપક અને એના સ્થપતિ છે, એના જે ચિત્રકાર છે, એના જે કૃતિકાર છે, જેમણે જેમના મનની જેમના હૃદયની એ પેદાશ છે, એવા શ્રી મગનભાઈ માળીને અભિનંદન આપું એટલા ઓછા છે. મિત્રો, આજે કોઈપણ ચેનલ ચાલુ કરવી એ બહુ સરળ છે, પરંતુ એને સતત ચલાવવી અને એની ક્વોલિટી જાળવી રાખવી એ પણ આવા એક પછાત અને ગરીબ વિસ્તારમાં એ ખૂબ જ અઘરું કામ છે. આ 19-20 વર્ષના ગાળામાં મેં ઘણી બધી ચેનલોને ઉદય પામતી અને અસ્ત પામતી પણ જોઈ છે, જ્યારે બીકે ન્યૂઝ એ જ ગતિથી એ જ સાતત્યથી સતત ચાલુ રહી છે અને સતત નિત નવા સમાચાર ક્વોલિટી સાથે કોઈપણ જાતના છીછરાપણું અથવા બ્લેકમેલિંગ કે જે અત્યારે મીડિયાના ક્ષેત્રમાં ખૂબ ચાલે છે એવી કોઈપણ નેગેટિવ બાબતો વગર સતત પોઝિટિવ રહીને પોઝિટિવ સમાચાર વિશેને ચાલી રહી છે. ખરેખર ખૂબ આનંદની લાગણી થાય છે. એનો સ્ટાફ અમારા વિસ્તારના વિનોદભાઈ, વિશાલભાઈ અને જે પણ સ્ટાફ છે એ બધાને પણ હું ખૂબ ધન્યવાદ આપું છું, કારણ કે ખૂબ જ ડેડિકેટેડ રીતે મેં એમને કામ કરતા જોયા છે. એટલે ફરી ફરીને આ ચેનલ આવનારા સેંકડો વર્ષો સુધી ચાલુ રહે અને લોકોને એનો લાભ મળતો રહે. અને હું તો કહું, માત્ર બનાસકાંઠા જ કેમ, એને એનું બીજું નામ આપીને એને સ્ટેટ અને નેશનલ લેવલે પણ શ્રી મગનભાઈ વિસ્તારે એવું આજના દિવસે હું અભ્યર્થના રાખું છું અને શુભેચ્છાએ પાઠવું છું.